હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે લાસ્ટ વિડિયોમાં ધોરણ 9 પાઠ નંબર 9 બળ અને ગતિના નિયમો વિશે ચર્ચા કરી, જેમાં આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તેમજ બીજા નિયમ વિશે ચર્ચા કરી. હવે આ વિડિયોની અંદર આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ તેમજ વેગમાન સંરક્ષણના નિયમ વિશે ચર્ચા કરીએ. તો આ ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે એને આપણે વિવિધ ઉદાહરણો કે જે તમારી આસપાસ દરમિયાન ઘટતી જે ઘટનાઓ છે એની સાથે સાંકળી અને આ નિયમને આપણે સમજીએ. તો શું છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ? કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર તેટલું જ બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના, મતલબ બંને બળનું મૂલ્ય, બંને બળ સરખા લાગે છે પણ વિરુદ્ધ દિશામાં લાગે છે. ચાલો આપણે જોઈએ, અહીંયા બે દડા બતાવેલા છે યા કોઈ પણ ગોળ બે પદાર્થ છે, બરોબર. હવે પહેલા પદાર્થનું બીજા પદાર્થ પર લાગતું બળ FAB અને બીજા પદાર્થનું પહેલા પદાર્થ પર લાગતું બળ FBA. હવે આપણે શું કીધું કે FAB છે એ એનું B ઉપર લાગતું બળ છે અને FBA છે એ Bનું A ઉપર લાગતું બળ છે, બરોબર. હવે આ બંને બળો અહીંયા શું કીધું, પરસ્પર સમાન મૂલ્યના એટલે વચ્ચે બરાબરની નિશાની કરી, પણ વિરુદ્ધ દિશામાં એટલે જે સેકન્ડ બળ છે એની આગળ મેં માઇનસની નિશાની કરી છે. એમાં જે FAB છે એ ક્રિયાબળ છે અને FBA છે એ પ્રતિક્રિયાબળ છે, બરોબર. તો આ બંને બળો છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, એ હંમેશા સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો આપણે વિવિધ ઉદાહરણો દ્વારા જોઈએ. નંબર 1, જ્યારે આપણે રસ્તા પર ચાલીએ છીએ, બરોબર, તો પગના જે સ્નાયુ છે એ રસ્તા ઉપર બળ લગાડે છે અને એટલું જ બળ જે રસ્તા છે એ પગના સ્નાયુ પર લગાડે છે. હવે આ બંને બળ પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગે છે, જેના કારણે આપણે રસ્તા પર સરળતાથી ચાલી શકીએ છીએ. હવે ઇમેજિન કરો કે આ બંને બળ જો સરખા ન હોત તો અસંતુલિત બળ થઈ જાત, મતલબ કે જે વ્યક્તિ રસ્તા પર ચાલે છે એ થોડી થોડી વારે પડી જાત, બરોબર. તો એના કારણે આપણે રસ્તા પર સરખી રીતે ચાલી શકીએ છીએ. સેકન્ડ ઉદાહરણ છે બંદૂક અને ગોળી, બરોબર. આપણે જ્યારે બંદૂકને ચલાવીએ છીએ ત્યારે બંદૂકનું ગોળી પર બળ લાગે છે જે ક્રિયાબળ છે, એ જ રીતે ગોળીનું બંદૂક પર જે બળ લાગે છે એ પ્રતિક્રિયાબળ છે. હવે આ બંને બળો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગે છે, જેના કારણે બંદૂક પાછળ તરફ ધકેલાય છે અને ગોળી આગળ તરફ ગતિ કરે છે. બટ ઇમેજિન કરો કે અગર આ બંને બળ સમાન દિશામાં ન લાગત તો આપણો જે બંદૂકનો જે ખભો છે એ પણ તૂટી શકે છે. જે પેલી આર્મીમાં રાઇફલ આવે છે, બરોબર, અમુક રાઇફલ ભારી હોય છે. હવે એમાં જો સંતુલિત બળ ન લાગે તો એના કારણે ઘણી વખત જે રાઇફલ ચલાવતા હોય એનો ખભો પણ ઈજાગ્રસ્ત થઈ શકે છે. હવે થર્ડ એક્ઝામ્પલ છે કે એક ખલાસી એટલે જે હોડી ચલાવતો હોય, એ નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે, તો હોડી પરથી આગળ તરફ કૂદકો મારી અને ખલાસી છે એ કિનારા તરફ આવવાનો પ્રયત્ન કરે છે, તો બોટ ઉપર એ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ લગાવે છે કે જેથી હોડી નદીમાં પાછળ તરફ ધકેલાય અને એ કૂદકો મારી અને આગળ તરફ કિનારા તરફ જઈ શકે છે. તો આ બંને બળો પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. ત્યારબાદ આપણે જોઈએ ફોર્થ એક્ઝામ્પલ કે તરવૈયો એટલે જે તરતો હોય પાણીમાં, એ બરાબર સ્વિમિંગ કરતો હોય એ ટાઈપ પણ તમે બોલી શકો. તો આ તરવૈયો હાથ અને પગ વડે જે ક્રિયાબળ લગાડે છે જેના કારણે આગળ તરફ ગતિ કરી શકે છે, તેટલું જ પાણી એના ઉપર પ્રતિક્રિયાબળ લગાવે છે. હવે બેમાંથી એકેનું બળ જો બેલેન્સ ન હોય તો પેલો વ્યક્તિ તરી ન શકે, ડૂબી જાય. તો આને ક્રિયાબળને પ્રતિક્રિયાબળ બંને પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં લાગે છે જેથી તરવૈયો સરળતાથી તરી શકે છે. ત્યારબાદ આપણે 5th નંબરનો કિસ્સો જોઈએ કે આપણે જે પેન્સિલ વડે કાગળ પર લખીએ છીએ તો એ ક્રિયાબળ, એ જ રીતે કાગળનું પેન્સિલ પર લાગતું જે બળ છે એ પ્રતિક્રિયાબળ, આ બંને પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે જેને કારણે આપણે કાગળ પર પેન્સિલ વડે લખી શકીએ છીએ.
तो आ रीते आपणे विविध एक्जाम्पल, कोई पण एक्जाम्पल जे आने सेट थतुं होय एना द्वारा आपणे समझावी शकीए छीए कि क्रियाबळ अने प्रतिक्रियाबळ जो बंने समान दिशामां होय अने परस्पर विरुद्ध दिशामां होय तो ज आ बधी क्रियाओ थई शके छे, अधरवाइज क्रियाओमां खलेल पहोंची शके छे।